પોચા રૂ જેવા પોહા ઢોકળાની રેસીપી। તો આ ઢોકળાને બનાવવા એકદમ સહેલા છે। સાથે આપણે તૈયાર થયેલા ઢોકળાને ખાટા મીઠા અને મસાલેદાર એમ બે અલગ રીતે વઘારશું। તો રેગ્યુલર ઢોકળાથી કંઈક અલગ એકવાર આ ઢોકળા જરૂરથી ટ્રાય કરવા જેવા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। लखेली रेसिपी वीडियो साथ जोवा माटे गूगल प्ले स्टोर माथी डाउनलोड करो नेहास कुकबुक एप। साथ मारी चेनल ने सब्सक्राइब करी बेल आइकॉन ने जरूर थी दबावो नवा रेसिपी वीडियो सौथी पहला जोवा माटे। एकदम टेस्टी ढोकळा माटे बेटर बनावा मैं अहीं एक कप जेटला झीणा चोखा लीधेला छे। तो अहीं तमे घर में रहेला कोईपण चोखा नो उपयोग करी शको छो। साथ मैं चोखा थी अर्धा एटले के अर्धा कप जेटला पोहा लीधेला छे। तो रेग्युलर आपणे बटेटा पोहा माटे जे पोहा वापरता होय ते ज लीधेला छे। તો જેને એકદમ સહેલું માપ જેટલા આપણે ચોખા લીધેલા છે તેનાથી આપણે અડધા પોહા લીધેલા છે। પોહાનું માપ ચોખા કરતાં અડધું રાખેલું છે। હવે મિક્સરમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ। તો રેગ્યુલર દાળ ચોખાથી અલગ આ ઢોકળાને આપણે પોહા સાથે બનાવીએ છીએ જે 100% સ્પોન્જી અને ખાવામાં પોચા રૂ જેવા તૈયાર થશે। તો મેં મિક્સરને સારી રીતે ધોઈ લીધેલું છે। હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને હવે ચોખા ફટાફટ પલટી જાય તેના માટે 2 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને મિક્સરને 1 કલાક માટે રહેવા દઈએ। તે લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે અને મિક્સરને જોઈએ તો ચોખા એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે। હાથમાં લઈને ચોખાનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે। તો હવે પલાળેલા ચોખા અને પોહામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। સાથે મેં અહીંયા 1/2 કપ જેટલું સેજ ખાટું દહીં લીધેલું છે। સાથે ફક્ત 1 થી 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈએ। તો અહીંયા આપણે બેટરને પતલું નથી કરવાનું એટલે પીસતી વખતે વધુ પડતું પાણી એડ નથી કરવાનું। અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। સાથે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો જાડો રવો એટલે કે સૂજી રવો લીધેલો છે। તમે તેની જગ્યાએ ઝીણા રવાનો ઉપયોગ પણ કરી શકો છો। તેને એડ કરીને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો પોહા ઢોકળા બનાવતી વખતે સૂજી રવો એડ કરવો ખૂબ જ જરૂરી છે। રવો ઢોકળાને રફ ટેક્સચર આપવાની સાથે એક બાઇન્ડિંગ આપશે જેનાથી ઢોકળા એકદમ ફૂલેલા તૈયાર થશે। તો મેં હાથેથી રવાને સારી રીતે મિક્સ કરીને બેટરને થોડું ફેટી પણ લીધેલું છે। તો હવે તૈયાર થયેલા બેટરને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈએ જેથી સૂજી રવો એકદમ સારી રીતે ફૂલી જાય। તો લગભગ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે। તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી આ રીતના મીડિયમ થીક હોવાની સાથે ચમચામાંથી પડે તેવી છે। જો આ સમય તમારું બેટર પતલું લાગતું હોય તો આ રીતના થોડો ઝીણો સૂજી રવો એડ કરીને બેટરને આ રીતનું પરફેક્ટ કરી લેજો। તો હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ, 1/2 ચમચી જેટલી આદુની પેસ્ટ અને ઢોકળાને ખાટ્ટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો આ ઢોકળાને આપણે આથો લાવવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ। તો ઢોકળા ફૂલેલા બને તેના માટે મેં અહીંયા 1 પેકેટ રેગ્યુલર ફ્લેવરનો ઇનો લીધેલો છે। તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો। તેમાંથી 1 ચમચી જેટલો ઇનો બેટરમાં એડ કરી દઈએ અને તેને એક્ટિવેટ કરવા માટે 1/2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે ફ્રોથી થઈને ફૂલી ગયું છે। તો હવે તેમાંથી ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં એક થાળી લીધેલી છે। તેમાં થોડું તેલ એડ કરીને તેને ગ્રીસ કરી લઈએ અને હવે ગ્રીસ કરેલી થાળીમાં બેટરને એડ કરી દઈએ અને હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા કઢાઈમાં 3 કપ જેટલું પાણી એડ કરીને તેને 5 મિનિટ માટે ગરમ કરી લીધેલું છે। હવે ઢાંકણને ખોલી દઈએ અને કાંઠા ઉપર ઢોકળાની ડીશને રાખી દઈએ અને હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। તો ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી તે એકદમ સારી રીતે ફૂલેલા બને અને આપણે ઢોકળાને વધુ સમય માટે સ્ટીમ નથી કરવાના, નહીં તો તે હાર્ડ થઈ જશે। તો લગભગ 12 થી 13 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઢાંકણને ખોલી લઈએ। થોડું ઢોકળું એકદમ સારી રીતે ફૂલી ગયું છે। છરીની મદદથી ઢોકળાને ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ તે અંદરથી જરા પણ કાચું નથી। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઢોકળાને કઢાઈમાંથી કાઢી લઈએ।
તો મેં ઢોકળાને કઢાઈમાંથી કાઢીને થોડું ઠંડુ કરી લીધેલું છે. હવે છરીની મદદથી ઢોકળાના પીસ કરી લઈએ. તો મેં ઢોકળાના પીસ કરી લીધેલા છે અને કરેલા પીસમાંથી એક પીસને કાઢીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સ્પોન્જી અને સોફ્ટ ઢોકળા તૈયાર થયા છે. છે ને બનાવવા એકદમ સહેલા. તો હવે તૈયાર થયેલા આ ઢોકળાને આપણે બે અલગ રીતે વઘારશું. તો સૌથી પહેલાં ખાટા મીઠા ઢોકળા બનાવવા માટે વઘારિયામાં એક મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં એક ચમચેટલા રાઈના દાણા એડ કરી દઈએ. તો હવે રાઈ સારી રીતે કકડી ગઈ છે. હવે બે લીલા મરચાંની સ્લીટ્સ, 5-6 લીમડાના પાન એડ કરીને તેને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણે મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે પેનમાં 3 મોટી ચમચેટલું પાણી એડ કરી દઈએ, સાથે 1 ચમચેટલી ખાંડ એડ કરીને તેને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ. તો ઢોકળાના વઘારમાં થોડું પાણી અને ખાંડ એડ કરવાથી તે ઢોકળામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય છે, જેનાથી ઢોકળા ખાટા મીઠા થવાની સાથે ખાવા પણ એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તો આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. હવે ગરમા ગરમ વઘારને ઢોકળાના પીસ ઉપર એડ કરી દઈએ, સાથે થોડા કોથમીરના પાન એડ કરીને ઢોકળાને આ રીતના થોડા ઉપર નીચે કરતા જઈને વઘારથી સારી રીતે કોટ કરી લઈએ. તો મેં ઢોકળાને વઘારથી સારી રીતે કોટ કરી લીધેલા છે અને આપણા એકદમ ટેસ્ટી અને ખાટા મીઠા ઢોકળા તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. હવે થોડા મસાલા સાથે ઢોકળાને મસાલેદાર બનાવવા પેનમાં 2 મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1/2 ચમચેટલા રાઈના દાણા, 1/2 ચમચેટલું જીરું અને 1 મોટી ચમચેટલા સફેદ તલ એડ કરી દઈએ, સાથે 2 લીલા મરચાંના ટુકડા અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતો થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં 1 ચમચેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચેટલો સંચર પાવડર અને મેં અહીંયા 1/2 ચમચેટલો પાઉંભાજી મસાલો લીધેલો છે. તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે બધા મસાલાને વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ઢોકળાના પીસને પેનમાં એડ કરી દઈએ. તમે પીસને એડ કરી દીધેલા છે. હવે હાથની મદદથી પીસને આ રીતના બધી બાજુ ફેરવતા જઈને વઘારથી સારી રીતે કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં પીસને ઉપર નીચે કરતા જઈને મસાલાવાળા વઘારથી સારી રીતે કોટ કરી લીધેલા છે. અને હવે તેની ઉપર થોડા કોથળીના પાન સ્પ્રિંકલ કરી લઈએ. થોડા થોડા તીખા અને એકદમ મસાલેદાર ઢોકળા તૈયાર થઈ ગયા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય છે. તો બે અલગ રીતના વઘાર સાથે ખાટા મીઠા અને થોડા મસાલેદાર પોહા ઢોકળા ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.